नमस्तस्मि गणेशाय यत्कण्ठः पुष्करायते मदभोगघनध्वानो नीलकण्ठस्य दण्डवे दशरूपानुकारेण यस्य मद्यन्ति भावकाः नमः सर्वविदे तस्मै विष्णवे भरताय च उद्धृत्य उद्धृत्यसारमखिलनिगमान्नाट्यवेदं विधिञ्चेश्चक्रे यस्य चित्तयोगं मुनिरपि भरतस्ताण्डवं नीलकण्ठः सर्वाणीलाश्यमस्य प्रतिपदमपरं लक्ष्मकः कर्तुमीष्टे नाट्यानां किन्तु किञ्चित् प्रगुणरचनया लक्षणं संक्षिपामि सर्वेषां साहित्यरसिकानां जिज्ञासूनां कृते विशेषरूपेण शास्त्री द्वितीयवर्षीयाणां विद्यार्थिनां कृते श्री सोमनाथ संस्कृत विश्वविद्यालय निर्धारिते साहित्ये दशरूपकं वर्तते पत्रमिदं सप्तमम् अस्ति। तो आनी अंदर आपणे पेलू व्याख्यान आपणे जोई गया छे आगळ एम के नेतामां गुणो केटला होवा जोईए। आवी तेनी अंदर 22 गुणो युक्त नेता नेता एटले नायक। कारण के कोई पण नाटक होय तो नायक वगर नाटक बनवानुं नथी। आगळ નાયક એટલે હીરો આગળ એની અંદર જે આપણે જોઈએ તો 22 એની અંદર જે કંઈ એના ગુણોથી યુક્ત હોવો જોઈએ તે ગુણો સંપન્ન હોવા જોઈએ આગળમાં। જેવી રીતે નેતા વિનીતો મધુરસ ત્યાગી દક્ષ પ્રિયમ વદહ રક્ત લોક સુતિર્વાગ્મી રૂઢવંશ સ્થિરો યુવા અને બુદ્ધ્યુત્સાહ સ્મૃતિ પ્રજ્ઞા કલામાન સમન્વિત શૂરો દૃઢ તેજસ્વી શાસ્ત્ર ચક્ષુષ્ઠ ધાર્મિકાઃ આવિત નાયક દ્વાવિંશતિ ગુણે યુક્ત સંપન્નો ભવતિ। અને હવે આપણે જોઈએ તો નાયકના કેટલા ભેદ છે। જેવી રીતે આની અંદર દશરૂપકની અંદર દશરૂપકકાર શ્રી ધનંજય કથયતિ કે ભેદેશ ચતુર્ધા લલિત શાંતો દત્તૈ ધતો ધતૈરયમ ભેદશ ચતુર્ધા લલિત શાંતો દત્તો ધતૈરયમ એટલા માટે લલિત શાંત ઉદાત અને ઉદ્ધત આ એના ચાર નાયકના ભેદ છે। પણ સ્વાભાવિક છે કે નાટ્યશાસ્ત્ર જોઈએ અને સાહિત્ય દર્પણ જોઈએ કે નાટ્ય દર્પણ જોઈએ તો આગળ ધીર શબ્દ મૂકવો પડે। જેવી રીતે વિશ્વનાથને જોઈએ તો તૃતીય પરિચ્છદની 31મી કારિકા છે કે ધીયો દાતો ધીરો ધત્તસ્તથા ધીર લલિતશ્ચ ધીર પ્રશાંત ઇત્યયમ ઉક્તઃ પ્રથમશ ચતુર્ભેદ। એટલા માટે નાયકના ચાર ભેદ છે। નયતિ વિષયમ ઇતિ નાયકઃ નયતિ નાટકમ ઇતિ નાયકઃ નયતિ સર્વાણી પાત્રાણી ઇતિ નાયકઃ। બરોબર કે નેતા નાયકઃ એક તૃચ પ્રત્યંત છે ને એક નુલ પ્રત્યંત છે। નુલ તૃચો એક સૂત્રની પ્રવૃત્તિ થાય છે અને કર્તામાં થાય છે। નયતિ ઇતિ નેતા કયો કે નાયક। તો આવી રીતે જે કંઈ દશરૂપકમાં જોઉં કે સાહિત્ય દર્પણમાં જોઉં નાયકના ચાર ભેદ છે। પણ ધનંજયે આગળ ધીર શબ્દ મૂક્યો નથી એટલા માટે કે છે કે નાટ્યશાસ્ત્ર સાહિત્ય દર્પણ કે નાટ્ય દર્પણ ની અંદર જે નાયકના ચાર ભેદ છે એ ચારે ભેદની આગળ ધીર શબ્દ મૂકવો જોઈએ કે ધીર શબ્દ ત્યાં રાખ્યો છે આગળ। અમે ધીર એટલે ધૈર્ય ધૈર્યયુક્ત આવી રીતે જોઈએ તો આની અંદર આવી જાય કે ચાર ભેદ આવી જાય કે ધીર લલિત ધીર શાંત અને આની અંદર પ્રશાંત એટલો ફેર છે। આની અંદર ધીર શાંત છે આની અંદર આવી જાય ધીર પ્રશાંત પ્રશાંત ક્યાં છે તો કે સાહિત્ય દર્પણમાં અને ધીર અને ધીરો દાત અને ધીરો ધતા આવી રીતે નાયકના ચાર ભેદ આવી રીતે નાયકના ચાર ભેદ છે આગળમાં। ચાર ભેદની અંદર જોઈએ તો સ્વાભાવિક છે કે મનમાં શંકા થાય ધીર લલિત કોને કહેવાય ધીર શાંત કોને કહેવાય ધીરો દાત કોને કહેવાય ધીરો ધત કોને કહેવાય એમ તો આપણે કહી શકીએ આ પણ એનું લક્ષણ શું આગળ। કારણ કે લક્ષણ વગર લક્ષ્ય સુધી ન પહોંચે યોગ્ય અર્થ જે
કઈ કરવું જોઈએ તે યોગ્ય અર્થ કરવા માટે આપણે આજે જે સાહિત્યકાર છે આગળમાં એ વિશ્વનાથ હોય તો ભલે ધનંજય હોય તો ભલે અને ભરતમુનિ હોય તો ભલે આગળમાં પણ એનું લક્ષણ શું મૂક્યું છે આગળમાં મેં તો એની અંદર જોઈએ તો પેલા પેલા દશ સ્વરૂપકની અંદર જોઈએ તો ધીર લલિત કોને કહેવાય તો એની અંદર ખાલી અર્ધકારિકામાં આગળમાં એનું લક્ષણ મૂક્યું છે કે નિશ્ચિંતો ધીર લલિત કલા શકલા શક્ત સુખી મૃદ નિશ્ચિંત ધીર લલિત અને કલા શક્ત સુખી મૃદુ આવી રીતે જોઈએ તો એના આ ભેદ છે આગળમાં અને સાહિત્ય દર્પણમાં જોઈએ તો એ નિશ્ચિંતો મૃદુર પરો ધીર લલિત બસ આમ જોઈએ તો એકમેક આવે આગળ અનિશમ નિશ્ચિંત અને અનિશમૃદ હો બસ આ તો આની અંદર છે નિશ્ચિંત તો છે અને મૃદુ પણ છે અને પરાશક્ત અને સુખી આ એટલું વધારે મૂક્યું છે એટલે નિશ્ચિંત જે હોય આગળ એમાં સુખમાં પણ નિશ્ચિંત હોય ને દુઃખમાં પણ નિશ્ચિંત હોય આગળ સુખમાં કંઈ વધારે છટકે નહીં દુઃખમાં બહુ દુઃખી ન થાય આગળમાં અને બીજું આવી જાય કે કલા શક્ત જ્ઞાની અંદર લખેલ છે કલા પર બસ એટલો ફેર છે આગળમાં કલા વ્યસની જોઈએ આગળમાં અને પછી આવી જાય કે સુખી અને મૃદુ આગળમાં અમે મધુર પ્રકૃતિ જોઈએ આગળમાં એટલા માટે સ્વાભાવિક છે કે જીભ કંઈ નહીં તો મીઠી જોઈએ તો આપણી પ્રકૃતિ મધુર બની જાય આગળમાં નાયક બનવા માટે જે જે ગુણો જોઈએ ગુણો એટલે એની અંદર ચાર છે ધીર લલિતમાં નિશ્ચિંત ધીર લલિતો ભવતી કલાશક્ત ધીર લલિતો ભવતી સુખી ધીર લલિત ભવતી અને મૃદુ ધીર લલિત ભવતી આગળમાં કે મધુર પ્રકૃતિ તો આની અંદર સ્વાભાવિક છે કે અને એક એકના ઉદાહરણ આપશે કે કેવી રીતે નિશ્ચિંત કેવી રીતે કહેવાય તો આની અંદર લખેલ છે દસ રૂપકની અંદર કે સચિવાદી વિહિત યોગ ક્ષેમત્વ ચિંતા રહિત આવું આપણે જોઈ ગયા આની અંદર આગળમાં અભિજ્ઞાની અંદર જોઈ ગયા આગળમાં કે સ્વાભાવિક છે કે રાજાઓ પાસે અનેક કાર્ય હોય એટલા માટે બહાર જવાનું હોય કે કોઈ પણ કારણસર આગળમાં સચિવ ઉપર પોતાનો રાજ્યનો કાર્યભાર એને આપીને જતા હોય છે એટલા માટે જે આની અંદર લખ્યું છે કે યોગ ક્ષેમત્વ અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ યોગ અને પ્રાપ્તસ્ય પરિરક્ષણ નામ ક્ષેમ આગળમાં અપ્રાપ્ત વસ્તુને મળવી એને યોગ કહેવાય જેવી રીતે શકુંતલાનું જોઈ શકો આગળ અને પ્રાપ્તસ્ય પરિરક્ષણ તદેશા ભવતઃ કાંતા તેજવેનમ ગૃહાણવા ઉપપન્ના હિદારે સુપ્રભુતા સર્વતોમુખી કારણ કે પ્રાપ્તનું પરિરક્ષણ છે કે નહીં કે ક્યારેક એવી વિચાર જો આગળ પણ આવો એક એક ઉદાહરણ જોજો આગળ એમ એટલા માટે સચિવાદી વિહિત યોગ ક્ષેમત્વ ચિંતા રહિત એટલે નિશ્ચિંત ધીર લલિત નાયકો ભવતી અતએવ ગીતાદિ કલાવિષ્ટ ભોગ પ્રમણશ્ચ શૃંગાર પ્રધાનત્વાચ્ચ સુકુમાર સત્વાવચર મૃદુ ઇતિ લલિત આવી રીતે આને કહેવામાં આવે ધીર લલિત આવી રીતે જોઈએ આને કહેવામાં આવે ધીર લલિત આ નાયકનો પેલો ભેદ ભેદ ચતુર્ધા લલિત શાંતો દાતો ધતે રહ્યમ અયમ નાયક મૂકી દીધો આગળમાં ચતુર્વિદ અયમ નાયકો ભવતી આગળમાં એમ કે નાયક છે ચતુર ભેદ સંતિ પેલા પેલા ધીર લલિત આવી જાય બીજો ધીર શાંત આવી જાય ધીર અને ધીરો દાત આવી જાય ધીરો ધત આવી જાય તો એવી રીતે કહીને જેવી રીતે યથાર્થના અવલિયાનું એને એક ઉદાહરણ આપે છે કે રાજ્યમ નિર્જિતસ્ય શત્રુ યોગ્ય સચિવે નસ્તસ્મસ્તો ભરઃ સમ્યક પાલન પાલારિતાપ સંમિતા શેષોપસર્ગા પ્રજાઃ પ્રદ્યોતસ્ય સુતા વસંત સમયસ્તમ ચેતિ નામના ધૃતિમ કામ કામ મુકૈ
स्वयं मम पुनर्मन्यमहं उत्सवः आनी अंदर स्वाभाविक छे के रत्नावली जे नाटिका छे एनी अंदर एनो जे नायक जे वत्सराज उदयन छे आग्रामां अने ई ज पोते पोते कहे छे के प्रद्योतस्य सुता नाम पुत्री कोण छे तो के वासव दत्ता रत्नावली आग्रामां अने વસંત સમયઃ આવીતે કઈન કહે છે પણ આવીતે જોવાનો કે નિશ્ચિંતઃ કેમ તો કે રાજ્ય નિર્જિત શત્રુ વર્તતે અતઃ યોગ્ય સચિવે રાજ્યસ્ય સમસ્તઃ ભારઃ કયો કે ભારઃ કયો ભરઃ કયો કે ભારઃ કયો બે એક બે નિસ્થાપિતા એટલા માટે નિશ્ચિંતઃ પેલો એલો આવી ગયો અને સમ્યક પાલન લાલિતા પ્રસમિતા શેષો ઉપસર્ગ પ્રજા અને ત્યારે કહે છે કે આવી દેશ સમ્યક રીત્યા સર્વાહ પ્રજા પાલિતાહ લાલિતાહ સંતિ અતઃ અશેષ ઉપસર્ગાહ પ્રસમિતાહ પ્રજાહ સંતિ કે પ્રસમિતાહ અશેષાહ ઉપસર્ગાહ યા સુતાહ ઇતયહ જે રીતે આપણે જોઈએ કારણ કે કોઈ પણ પુરાણ જોયું તો એની અંદર અત્ર સર્ગો વિસર્ગશ્ચ એવી રીતે જોઈએ તો ઈતિ ઈતિ એટલે ન થવાનું થવું આગળ અકાળ દુષ્કાળ ને આવી રીતે આવી જાય કંઈ પણ પ્રકોપ એમ જોઈએ તો તેમ કહું કોરોના પણ આજે છે તો આની અંદર જોઈએ તો અને પછી કહે છે કે પ્રદ્યોતસ્ય રાજ્ઞઃ પ્રદ્યોતસ્ય સુતા નામ વાસવદત્તા મમ પાર્શ્વે વર્તતે અને વસંત સમય વસંતોત્સવ વર્તતે પણ વસંતોત્સવનું વર્ણન ખૂબ આવે છે એટલે એની અંદર કારણ કે ઉત્સવ પ્રિયા ખલુ માનવા વસંતોત્સવને લઈને લગભગ છઠ્ઠા અંગની અંદર કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલની અંદર કીધેલ છે આગળના કારણ કે સ્વાભાવિક છે કે પોતે દુઃખી હોવાથી જે ત્યારે વસંતોત્સવનો ઉત્સવ ત્યારે કર્યો નહોતો રાજા દુષ્યંત આગળના મેં એટલા માટે આવી રીતે કહી અને કહે છે કે વસંત સમય ત્વમ ચેતિ નામ ના ધૃતિ અને બાજુમાં કોણ હોય તો કે વિદૂષક અને કામઃ કામમ ઉપૈતુ કામઃ કામદેવ કામદેવ કામમ ઉપૈતુ મમ પુણ્ય મમ પુનઃ મન્ય મહાન ઉત્સવ તો આવી રીતે જોઈએ તો નામ માત્રથી જે કઈ કામદેવ છે એના મદનોત્સવ પોતાનો ઉત્સવ માને છે પણ વાસ્તવમાં આ ઉત્સવ મારો છે કોણ કહે છે તો કે જે રત્નાવલીમાં નાયક વત્સરાજ ઉદય અને એટલા માટે આ જે રત્નાવલીનો જે નાયક છે વત્સરાજ ઉદયન એ ધીર લલિત નાયક એને કહેવાય ધીર લલિત કોને કહેવાય તો કે નિશ્ચિંતો ધીર લલિત કલાશક્ત સુખી મૃદુ કારણ કે સુખી હોય એ જ વસંતોત્સવ કે કોઈ પણ ઉત્સવ પ્રિયા ફલ માનવા ક્યારે ક્યારે મનાવે અને પછી આગળ એ કે શાંત કોને કહેવાય સ્વાભાવિક છે કે બીજો ભેદ આવી જાય નાયકનો ધીર શાંત કારણ કે કારિકામાં પણ ધીર શાંત છે અને સાહિત્ય દર્પણમાં જોઈએ તો એની અંદર સામાન્ય ગુણે ભૂયાન દ્વિચારિકો ધીર પ્રશાંત હશે ત્યાં પ્રશાંત હશે અને આની અંદર છે કે સામાન્ય ગુણયુક્ત સ્તુ ધીર શાંતો દ્વિજાદિક તો આની અંદર જોઈએ તો જે નાયક છે એ સામાન્ય ગુણે હિ યુક્ત ભવતી કહ તો કે દ્વિજાદિક યહ નાયક ભવતી સહ ધીર શાંત ભવતી તો આની અંદર જોઈએ તો નાયકમાં સામાન્ય ગુણ હોવા જોઈએ આગળમાં અમે અને સામાન્ય ગુણ યુક્ત જે યુક્ત જે દ્વિજ વગ હોય એ નાયકને કહેવામાં આવે ધીર શાંત દ્વિજ વગ કઈ નહીં સ્વાભાવિક છે કે દુરાભ્યમ જાય દ્વિજ કારણ કે પછી જે કઈ સંસ્કાર થઈ એટલા માટે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય બંને આવી જાય એ બ્રાહ્મણ આવી જાય વણિક આવી જાય મંત્રી આવી જાય પુરોહિત આવી જાય અમાત્ય આવી જાય
સાગવાવી છે એટલા માટે આને કહેવામાં આવે ધીર શાંત અને દ્વિજ વગેરે કહેવાનું જે ધનંજય છે એટલા માટે કહે છે કે નાયક બ્રાહ્મણ વગેરેમાં ધીર લલિત વગેરે ગુણોથી યુક્ત હોવાથી ધીર લલિત કહેવાય છે અને એમાં શાંત કોટિ વાળો હોય છે આગળ મને એમાં લાલિત કહેવતું નથી જેવી રીતે માલતી માધવ જો મૃચ કટિકમાં જો અને મનાવી માધવ અને ચારુદ્રતમાં જો માલતી માધવમાં માધવને જો મૃચ કટિકમાં ચારુદ્રતને જો તો આ બધા છે ધીરે શાંત એની અંદર જેવી રીતે કહે છે કે વિનયાદિ નેત્ર સામાન્ય ગુણ યોગી ધીર શાંત વિજ્યાદિક સામાન્ય ગુણ એટલે શું તો કે વિનય વગેરે આગળ અને એની અંદર વિપ્ર વણિક સચિવાદી નામ પ્રકરણ નેતૃ નામ ઉપલક્ષણ એટલે એનું ગ્રહણ થાય છે અને તેના નૈશ્ચિત્યાદી ગુણ સંભવે વિપ્રાદી નામ તો શાંતતા એવા કારણ કે શાંત સૌથી વધારે હોય તો બ્રહ્મણ ન લાલિત્યમાં લાલિત્ય ન આવે અને યથા જેવી રીતે માલતી મધવમાં માધવ આવી જાય અને મૃચ કટિકમમાં ચારુદત આવી જાય અને જેવી રીતે એમાં એક ઉદાહરણ આપે છે તથા ઉદયગીરે રિવેક એવ સ્ફુરિત ગુણ દ્યુતિ સુંદર કલાવાન ઇહ જગતિ મહોત્સવસ્ય હેતુ નયનવતમ ઉદયાય બાલચંદ્ર કારણ કે આની અંદર માલતી મધવમાં જે કામંદકી માલતીથી માધવનો પરિચય આપે છે કામંદકી માલતીને માધવ કોણ છે માધવનો બાયોડેટા આપે છે ત્યારે કહે છે કે ઉદયગીરે હે ઇવ એક એટલા માટે આવી રીતે કહે છે કે જેવી રીતે આ જે નવોદિત ચંદ્ર છે એ જેવી રીતે ઉદય પર્વતમાંથી કે ઉદયાજલમાંથી જેવી રીતે નીકળે છે એવી રીતે કેવો છે સ્ફુલિત ગુણ દ્યુતિ સુંદર અને કલાવાન સહ વર્તતે કલાવાનનો અર્થ થાય કે નૃત્ય વગેરે કળાઓમાં નૃત્ય કલા સુ નિષ્ણાત અને ઇહ જગતિ મહોત્સવસ્ય હેતુ વર્તતે અને નયનવતા નામ નેત્રધારીણ સર્વેષામ કૃતે માની લ્યો કે અયમ બાલચંદ્ર વર્તતે અને પછી આગળ પણ કહે છે મકરસત પરિપૂતમ ગોત્રમુદ્ભાષિતમ સદસિનિવિદ ચૈત્ય બ્રહ્મ ઘોષૈ પુરસ્તાત મમ નિધન દશાયામ વર્તમાનસ્ય પાપૈ તદસદૃશમ અનુષ્યૈ ઘુષ્યતે ઘોષણાયામ એટલા માટે આવી રીતે જે કે મૃચ્છકટિકમાં જે કંઈ ચારુદત્ત જે ધીર સંત છે કેવી રીતે છે તો આની અંદર પોતે પોતે કહે છે આગળમાં કે મખાનામ યજ્ઞાનામ સતમ મખસતમ અને મખસતે પરિપૂતમ પવિત્રતમ મમ ગોત્રમ કેવું છે તો કે બ્રહ્મઘોષૈહી ગોત્રમ ઉદ્ભાષિતમ વર્તતે ભવતામ સર્વ સમેષામ સદસ્ય નામ સભાયામ આગળમાં અમે એટલા માટે આવી રીતે કહે છે કે જે વેદજ્ઞ છે એના વેદ ધ્વનિથી મારું આવી રીતે ગોત્ર છે અને મમ નિધન દશાયામ મમ મરણ દશાયામ વર્તમાનસ્ય પાપૈહી મામ નામ પાપ કર્મભિ સહ તદ અસદૃશ મનુષ્યૈહી ઘોષણાયામ ઘુષ્યતે એટલા માટે કહે છે કે એના જે આવી રીતે જે કંઈ પાપી અને નીચ મનુષ્યો દ્વારા જેવી રીતે ઘોષણા કરવામાં આવે છે તો આને કહેવામાં આવે ધીર શાંત એટલા માટે ધીર લલિત કોને કહેવાય તો કે નિશ્ચિંત ધીર લલિત કલાશક્ત સુખી મૃદ અને ધીર શાંત કોને કહેવાય તો કે સામાન્ય ગુણયુક્ત સ્તુ ધીર શાંતો દ્વિજાદિક અને પછી આવી જાય ધીરોદાતા મહાસત્તો દિગંભીર ક્ષમાન અવિકથન સ્થિરો નિગૂઢાહંકારો
આવી રીતે જોઈએ તો બંને આમ મળતા આવે સાહિત્ય દર્પણમાં જોઈએ અથવા અથવા આ જે દશરૂપકની અંદર જોઈએ તો એમાં પણ આવી રીતે છે કે અવિકથન ક્ષમાયાવાન અતિગંભીરો મહા સત્વઃ સ્થેયાન નિગૂઢમાનો ધીરો દાતો દૃઢ વ્રતઃ કથિતઃ. કારણ કે તમને જોઈએ તો બધી રીતે એકનો એક અવિકથન આમાં છેલ્લે લખેલ છે કેમાં ભગત દશરૂપકમાં અને આની અંદર આવી અવિકથન ક્ષમાવાન અને અહીંયા લખ્યું છે બીજા પાદની અંદર ક્ષમાવાન અવિકથન એટલા માટે મહાસત્વ અતિ ગંભીર ક્ષમાવાન અવિકથન સ્થિર નિગૂઢ અહંકાર અને દૃઢ વ્રત આ સાત જેની અંદર લક્ષણો હોય એને કહેવામાં આવે છે ધીરો દાત નાયક. એને કહેવામાં આવે ધીરો દાત નાયક. આવી રીતે અને આની અંદર પણ આવી રીતે એકાબીજાની અંદર આવી રીતે આવે છે તો સ્વાભાવિક છે કે મહાસત્વ કોને કહેવાય તો કે શોક ક્રોધાદી અનભિભૂતાંત સત્વ અને હર્ષ શોકાદી અનભિભૂત સ્વભાવ. કારણ કે આવી રીતે જોઈએ તો જેની અંદર શોક અને ક્રોધને અભિભૂત ન કરી શકે તે શોકમાં પણ વધારે નમણા દન ન બેસે ને ક્રોધ હોવાથી ક્યારેય શાંત ન થાય આવું જેના મન ન હોય આગળ તમારે એને કહેવામાં આવે શોક અને ક્રોધથી અપ્રભાવિત ચિત્તયુક્ત. અને પછી આવી જાય અતિ ગંભીર અને પછી આવી જાય અતિ ગંભીર અતિ ગંભીર આવી જાય ને અવિકથન વિકથન નામ આત્મશ્લાઘા અવિદ્યમાન વિકથન યસ્મિન સહ જે હંમેશા આત્મ પ્રશંસી ન હોય પોતાની પ્રશંસા કરનારો ન હોય એને કહેવામાં આવે અનાત્મ શ્લાઘન નિગૂઢ અહંકાર એટલે વિનય છન્નાવલેપ જેની અંદર અહંકાર વિનય અને સદગુણો જેની અંદર નિગૂઢ હોય આગળ એમાં અને પછી આવી જાય દૃઢ વ્રત દૃઢ વ્રતમ યસ્ય સહ પ્રતિજ્ઞા કર્યા પછી પ્રાણ જાય પ્રવચન ન જાય આ દૃઢ વ્રત દૃઢ વ્રત એટલે અંગીકૃત નિર્વાહક ધીરો દાત જેવી રીતે જીમૂત વાહનની અંદર કહે છે આગળમાં જીમૂત વાહન પોતે પોતે ક્યાં નાગાનંદમાં કહે છે શિર મુખૈષ્યંદત એવ રક્તમ અદ્યાપિ દેહે મમ મંશમાસ્તે તૃપ્તિમ ન પશ્યા જ્યારે બીજા કોઈ પણ પક્ષીને આવી રીતે મારતું હતો જીવમૂત વાહન પોતાનું શરીર મૂકી દે છે આગળમાં એને બચાવવા માટે આગળમાં એને બચાવવા માટે આવી રીતે મૂકી દે છે આગળમાં તો આની અંદર ધીર શાંતની અંદર જોઈએ તો એમાં હા એમાં કારણ કે વધારે ઉદાહરણ અહીંયા નથી બતાવ્યા એના ઉદાહરણ છેલ્લે ત્યાં બતાવે છે આગળમાં તો ત્યારે જ્યારે પોતાનું આપી દે છે ત્યારે કહે છે કે શિરામુખ અદ્યાપી મને આવી રીતે રક્તમ સ્યંદતે અદ્યાપી મમ દેહે માંસમસ્તિ. કારણ કે ગરુડ જ્યારે બીજા પક્ષીને છોડે ને પોતાનું શરીર જ્યારે જીમૂત વાહન ગરુડને આપી દે છે ને ત્યારે કહે છે કેમ તમે હવે કંઈક પણ મારા શરીરનો ભોગ ઉપભોગ કરતા નથી આવો આવા રાજાઓ આપણા હતા આવા આવા રાજાઓ આપણા હતા આગળના અમે. કારણ કે એટલા માટે આવી રીતે એક ગૌરવની વાત છે આની અંદર આપણે જોઈએ તો આગળમાં અમે પોતાનું શરીર આપી દઈએ શરીર આપ્યા પછી પણ કે અદ્યાપી શિરામુખૈ એટલે નળીઓમાંથી હજી પણ લોહી વહે છે કથમ તૃપ્તિમ નપશ્યામિ તવૈવ તાવત કથમ ભક્ષણાત્મ વિરતઃ હે ગરુત્મન તમસ્તિ. શા માટે તમે કંઈ પણ લેતા નથી હજી પણ મારા શરીરમાં માંસ પણ છે અને મારી
જે કઈ શિરાઓ છે નડીઓ છે એમાંથી લોહી અત્યારે પણ સંદતે એટલે ટપકે છે સંદુ પ્રસ્રવણે એટલા માટે આને કહેવામાં આવે આવી રીતે ધીરો દાતા આગ્રમાં એટલે અમારા જીમુત વાહન કોને કહે છે કે હે ગરુત્મા ગરુજીને કહે છે હવે જે કઈ હોય આગળમાં પરીક્ષા માટે પણ થઈ શકે પણ પરીક્ષા કર્યા પછી જે કઈ દૃઢવ્રતા ભવતી એટલે એની અંદર આવી રીતે કહે છે અને યથાચ રામમ પ્રતિ અપિ કથયતિ જેવી રીતે દૃઢવ્રતામાં જોઈએ તે આહુતસ્યાભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ નમયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ અને આની અંદર જોઈએ તો રામ પણ આવી રીતે કે રામ માટે પણ આવી રીતે ઉપી છે કારણ કે જ્યારે સવનના સમયે જ્યારે ભગવાન શ્રીરામનો જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો એટલે સ્વાભાવિક છે કે કપડાને આવી રીતે એનો જે કે અભિષેક આવી રીતે તૈયાર થઈને આવ્યા હતા આહુતસી અભિષેકાય અને વિસૃષ્ટસ્ય વનાય છે એવા રામસ્ય આકાર વિભ્રમ મયા ન લક્ષિત હજ આવી રીતે કહે છે આગળમાં એમ કારણ કે જેને રાજ્યાભિષેક માટે જેને તેડે જેને બોલાવ્યો હોય પછી કે જાઓ 14 વર્ષ નો ઉપવાસ કેમ બસ આવો પ્રશ્ન ન હોય એટલા માટે રામ પૂજાય છે એટલા માટે નવરાત્રિનો પહેલો દિવસ છે તો આવી રીતે રામાયણના અનુષ્ઠાન આપણે આવી રીતે 39મો જે પૂજ્ય ભાઈ શ્રી અનુષ્ઠાન કરી રહ્યા છે આગળમાં અમે એટલા માટે થાય આગળમાં રાજપદ માટે બોલાવ્યા હોય ને પછી ક્યાં મોકલી દે એમાં પછી કઈ મુખનો વિકાર ન બદલે એટલા માટે ભગવાન પૂજાય છે આગળમાં એમને નથી આગળમાં એટલે ફરી કહે છે આહુતસ્યાભિષેકાય નાગનન જે આગળમાં વિસૃષ્ટસ્ય વનાય ચ નમયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ તોની અંદર જોઈએ તો નાયકમાં જે કંઈ સ્થિરતા છે આગળમાં અમે કારણ કે જેવી રીતે યસ્ય કેશામ ચિત સ્થૈર્યાદીનામ સામાન્ય ગુણાનામ અપી વિશેષ લક્ષણે ક્વચિત સંકિર્તિતમ તત્તેષામ તત્ર આધિક્ય પ્રતિપાદનાર્થમ આવી તે દશરૂપકાર શ્રી ધનંજય કહે છે કારણ કે આવી રીતે બોલાવ્યા હોય છે આગળમાં એટલા માટે આમાં જે કઈ ઉદાતત્વ ધીરોદત્ત છે એની પણ એક ઉત્કૃષ્ટતા છે આનાથી ઉદાતતા ક્યાંય મળે નહીં સૌથી વધારે ઉદાત્ત પુરુષ હોય ધીરોદાત્ત નાયક હોય તો ભગવાન શ્રીરામ હોઈ શકે અને એટલા માટે આવી રીતે કહે છે કે ઉદામાં એક સદભાવ હોય અને બીજા ઉપર વિજય પ્રાપ્ત કરવાની અભિલાષા હોય અને જીમુત વાહનમાં પણ આ વિજિગીષાનો આવી રીતે અભાવ હતો આમ જોઈએ તો આગળમાં નનુ ચ પ્રથમ જીમુત વાહનાદિ નાગાનંદાદો ઉદાત્ત હેતિ ઉચ્યતે તો પ્રશ્ન થાય ધીરોદાત્ત તો જીમુત વાહનને કેમ કહેવાય તો કે ઔદાત્યમ હિ નામ સર્વોત્કર્ષેન વૃત્તિ ઔદાત્ય કોને કહેવાય ઉદાત્ત ગુણ કોને કહેવાય તો કે સર્વોત્કર્ષ એની અંદર ઉદાત્તતા હોય આગળમાં સમર્પણ ભાવ હોય આગળમાં જ્યારે રાજા દશરથે કહ્યું આગળમાં ત્યારે કહે છે કે ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ તો આમાં કેમ ફર પડે ત્યારે તચ્ચ વિજિગીષુત્વે એવ ઉપપદ્યતે જીમુત વાહનસ્તુ નિર્જિગીષુ તયા કવિના પ્રતિપાદિત વર્તતે આવી રીતે કવિ એને પ્રતિપાદિત કર્યો છે અને પછી આવી રીતે કહે છે કે તિષ્ઠન ભાતિ પુરપિતો પુરો પુરો ભુવિ યથા સિંહાસને કેમ તથા યત સંવાહયત સુખમ હિ ચરણો તાતસ્ય કેમ રાજ્યતઃ કેમ ભુક્તે ભુવનત્રયે ધૃતિરસો ભુક્તો જીતે યાગુરો આયાસ ખરું રાજ્યમુજ્જિત ગુરો સ્તન્નાસ્તિક ચિદગુણ એટલા માટે કહે છે કે જેવી રીતે પિતાજી સમુખ હોય અને આગળ વ્યક્તિ ઉભો રહીએ તો એની શોભા વધારે રહી છે આગળમાં અમે અને તે શોભા રાજ્યસિંહાસન ઉપર બેસવાથી મળતી નથી
અને પિતાજીના જે કંઈ એવી તે કહે છે કે તાતસ્ય ચરણો યત સંવાહયતઃ મમ યત સુખમ વર્તતે તત સુખમ રાજ્યતઃ રાજ્યાત કે તસ્ય સુખસ્ય પ્રાપ્તે ભવિતુમ નારથ. પિતાના પગ દબાવવાથી જે સુખ મળે છે તે રાજ્યથી મળતું નથી. આગળમાં મને પછી કહે છે કે તિષ્ઠન ભાતિ પિતુ પુરો ભોવ્યતા છે માસને કેમ તથા. કારણ કે આપણે અમે ગુરુ ભાવોને જે ઉભા રહેવામાં જે કંઈ આપણને સુખ મળે છે તે ખુરશી ઉપર બેસવાથી મળતું નથી. પણ આમાં તો શું કહે છે, જેમ વાહન પિતાજી સામે જે ઉભાથી જે સુખ મળે છે એ રાજ સિંહાસન ઉપર બેસવાથી સુખ મને મળતું નથી. પછી આગળ કહે છે પિતાના પગ દબાવવાથી જે અમને સુખ મળે છે કેમ રાજ્યતા તત સુખમ ભાવિતમ કદાપી ના રહતી. કેમ ભુક્તે ભોગન ત્રય ધૃતિરસો ભુક્તો જીતે યા ગુરો હો. અને ત્યારે આગળ કહે છે કે આવે જે કઈ ભુક્તે ભોગન ત્રયે ભુક્તો જીતે. ખાઈ લીધા પછી પિતાજીનું હેતુ એટલા માટે આવી જાય કહે છે કે ખાવામાં પિતાજીએ ખાધેલું પછી જે કઈ વૈધું હોય એ ખાવામાં જે કઈ મને સંતોષ છે કે જે કઈ સુખ છે આ ત્રણેય લોકમાં ભોગ કરવાથી તે સુખ મને ક્યારેય મળી શકતું નથી. અને છેલ્લે આગળ કહે છે કે આયા સહ કલુ રાજ્યમ ઉજ્જિત ગુરુ હો તન્નાસ્તિ કશ્યત ગુણ. એટલા માટે કહે છે કે ગુરુજનની સેવા નો ત્યાગ કરીને રાજ્ય કરવું આ એક ભ્રમ છે, આ કોઈ ગુણ નથી. આવી રીતે જોઈએ તો હવે ઈતિ અને ન આવી રીતે કહી અને આમાં જે કંઈ સૂત્ર નાગાનંદમાં જે કંઈ સૂત્રધારનું કથન છે કે આજે કંઈ વંશ પરંપરાથી ઐશ્વર્યનો ત્યાગ કરીને માતા પિતાની સેવા કરવા માટે મને મારે જે કંઈ વનમાં જવું છે આ જીમુદ વાહન કહે છે. આગળ તો આવી રીતે જોઈએ તો શાંતિની પ્રબલતામાં વ્યક્તમાં વ્યક્ત થાય છે અને પરમ દયાળુના કારણે વિતરાગ એટલા માટે ધીર શાંત. એટલે આગળ કહે છે કે પિત્રો વિધાતમ શુશ્રૂષામ વ્યક્તૈશ્વર્યમ કૃમાગતમ વનમ યામ્યહમ્યમપ્યેશ યથાજી મુક્તવાહન. આમ કરીને પોતે પોતે કહે છે આગળમાં કે શુશ્રૂષમ પિત્રો વિધાતુ ઐશ્વર્યમ ત્યક્ત્વા પરંપરાગતમ ઇદમ વર્તતે. ત્યાં તો ઉપરથી અમારી પેઢી હોય આવે છે કે પિતાની શુશ્રૂષા કરવા માટે જે કંઈ ઐશ્વર્યનો ત્યાગ કરવો પડે તો એ મારા માટે ઉત્તમ છે. એટલા માટે વનમ યામી અહમપ્યેશ યથા જીમુ તવાહન. આવી રીતે સૂત્રધાર કહે છે આગળમાં અમે ઇતિ અનેન ચ અતઃ અસ્ય અત્યંત સમપ્રધાનત્વાત પરમ કારુણિકત્વાત ચ વીતરાગાદિ વચ્છંતતા. કારણ કે વીતરાગ આવી જાય વીતઃ ગતઃ રાગઃ યસ્મિન સહ યસ્ય સહ જે કંઈ તમે બોલ્યા એ જ વૈરાગ્ય બીજો છે વિગત રાગ યસ્મિન યસ્ય જે કંઈ આગળ વિવિધ અને મૂકવાનો. અન્ય ચ અત્ર ઇપ્તમ તથા રાજ્ય સુખાદો નિરભિલાષ. મને બીજું આ કીધું કે આગળમાં ત્યક્તૈશ્વર્ય એટલે રાજ્ય પ્રત્યે કેવી છે નિરભિલાષા છે, અભિલાષા કોઈ નથી. આગળમાં એમ તો આવી રીતે જોઈએ તો નિરભિયા જે કંઈ મૂક્યું છે આની અંદર આગળમાં અને નાયકાનામ ઉપાદાય અન્ન ઉપાદાયંતરા તથા ભૂત મલયવતી અનુરાગોપવર્ણન. અને પછી યચ્ચ ઉક્તમ સામાન્ય ગુણ યોગી દ્વિજાદિહી ધીર શાંત હૈતિ. કારણ કે આગળ જેવી રીતે આપણે જોઈ ગયા એની અંદર આગળમાં કે આવી આવો કોઈ પણ દ્વિજ હોવો જોઈએ. સામાન્ય ગુણયુક્ત સ્તુ ધીર શાંતો દ્વિજાદિક તદપી પારિભાષિકત્વાત અવાસ્તવમ ઇતિ અભેદક. કારણ કે આવી રીતે જોઈએ તો એ પણ કેવું છે તો કે આવી રીતે આવું છે આગળમાં. અતઃ વસ્તુ સ્થિત્યા બુદ્ધ યુધિષ્ઠિર જીમુત વાહનાદિ વ્યવહાર શાંતતામ આવીર ભાવયંતિ. તો આવી રીતે જોઈએ તો ભગવાન બુદ્ધ જો રાજા યુધિષ્ઠિર જો કે જીમુત વાહન જો
તો આની અંદર શું આવે છે તો કે શાંતતા શાંત રસ આવે છે લમડીર શાંતતા તો આવી રીતે કઈ અને અને આવી રીતે અત્ર ઉચ્યતે એમ કરીને ફરી કહે છે કે યત્તાવદ ઉત્તમ સર્વોત્કર્ષેણ વૃત્તિ જેવી રીતે આપણે જોઈ ગયા આગળ પામે સર્વોત્કૃષ્ટતા અત્ર ભવતિ આગળ અત્ર દૃશ્યતે તો કે સર્વોત્કર્ષેણ વૃત્તિ ઔદાત્યમ ઇતિ ન તજીમુત વાહનાદો પરિહિયતે કારણ કે આ જીમુત વાહનમાં એનો આ નથી દેખાતો એવું નથી પણ એમાં પણ આવી રીતે ઉદ્ધત નહીં એક રૂપા એવ વિજગી સુતા ય કેના પે શૌર્ય ત્યાગ દયાદિના અન્ય અતિશે તે સ વિજગીશો જે તો મિચ્છો હોયતી વિજગીશો એટલા માટે શૌર્યથી જે બીજાને પરાજિત કરે ત્યાગથી તે કરે દયાથી કરે આગળમાં અમે વિજગીશું આ બધાને કહેવાય ન તો ય પર અપકારેણ અર્થ પ્રહારાદિ પ્રવૃત્ત અને ખાલી ન કહેવાય કે અર્થ પ્રહાર કરે આગળમાં તથા ત્વેચ માર્ગ દૂષકાદેહ અપિ ધીરોદા તત્વ પ્રસક્તિ હિત્વાવિતે જે કહે આમાં દોષ આવે છે અને ત્યારે કે રામાદેહ અપિ જગતપાલ નિયમ ઇતિ દુષ્ટ નિગ્રહ પ્રવૃત્તસ્ય ન અંતર્યકત્વ ભૂમિ આદિ લાભ અને જીમુત વાહન આદિ સ્તુ પ્રાણેરપિ પરાર્થ સંપાદનાત વિશ્વમપિ અતિશેતે ઇતિ ઉદાત્તતમઃ અયમ જીમુત વાહન વર્તતે યથા ચ ઉક્તમ તિષ્ઠન ભાતિ જેવી રીતે આપણે જોઈ ગયા તિષ્ઠન ભાતિ પુરા પિતો પુરો ભૂવિ યથા સિંહાસને કિમ તથા કારણ કે પિતાની આગળ ઉભા રહેવાથી જે સુખ મળે છે એ રાજ્ય સિંહાસન પર બેસવાથી મળતું નથી અને યત સંવાહ્યતા સુખમી ચરણો તાતસે કિમ રજ્યતા જે પિતાના પગ દબાવવાથી જે સુખ મળે છે આવા ધીરોદાત ધીર શાંત આપણા રાજાઓ હતા એના માટે આપણે એનું નામ કીર્તન કાયમી કરવું પડે વિષય સુખ પરાંગ મુખતા ઇતિ તત્સત્યમ કાર્પણ્ય હેતુ શુ સ્વસુખ તૃષ્ણા સુ નિરભિલાષા એવ વિજિગીષવ ભવંતિ કારણ કે સ્વસુખમાં જેની તૃષ્ણા હોય અને જેને નિરભિલાષા એ ભવંતિ તે વિજિગીષવ એમ કરીને શકુંતલમાં જેવી રીતે કહે છે સ્વસુખ નિરભિલાષ કિદ્ય છે લોક હેતો પ્રતિદિન મથવાતે વૃત્તિ દેવમ વિધેવ અનુભવતિ મૂર્ધના પાદપસ્તિમોષ્ણમ સમય પરિતાપમ છાયોપશ્રિતાનામ આવી રીતે જે એની અંદર જે શકુંતલની અંદર દુષ્યંતને જેવી રીતે કહેવામાં છે કે અયમ રાજા સ્વસુખ નિરભિલાષ વર્તતે સ્વસ્મિન સ્વસ્ય સુખમ સ્વસુખમ સ્વસુખે નિર્ગતા અભિલાષા યસ્માત સહ કે યસ્ય સહ સ્વસુખ નિરભિલાષ લોક હેતોઃ ત્વમ ખિદ્યસે લોકના કલ્યાણ માટે હંમેશા તો કે ન થાય છે પણ પોતાના સુખ માટે ક્યારેય નથી થતો અને અથવા એવમ વિધા તે વૃત્તિ વર્તતે અને એમ કરીને ઉપમા આપી દીધી કાલિદાસ છે કે જેવી રીતે વૃક્ષો હોય તડકાને સહન કરે પણ છાયો પશ્ચિતાનામ પરિતાપમ સહ પાદપઃ સમયતિ આવી રીતે કહી અને કહે છે કે ઇત્યાદિના મલય વતી અનુરાગો પવર્ણમ તુ અશાંતર સાશ્રયમ શાંત નાયકતા પ્રત્યુત નિષેધતિ આવી રીતે કહે છે કે જીમુત વાહન અને મલય વતી પ્રત્યે જે કંઈ અનુરાગનું જે કંઈ જીમુત વાહન અને જે મલય વતી પ્રત્યે જે કંઈ અનુરાગનું જે કંઈ સંદર્ભ છે અને સનેમાં શાંતરસ સ્વાભાવિક છે કે અનુપયુક્ત છે એટલે દોષાસ્પદ વર્તતે એટલે આનું ત્યારે કહે છે કે આ શાંત નાયકતાનો નિષેધ છે એટલા માટે લખ્યું દે શાંત નાયકતા નિષેધ હતી શાંતત્વમ ચ અનહંકૃતત્વમ જે રીતે કીધું આગળમાં શાંતરસત્વમ નામ અનહંકૃતત્વમ તત્ય વિપ્રાદેહે ઔચિત્ય પ્રાપ્તમ ઇતિ વસ્તુ સ્થિત્યા વિપ્રાદેહે શાંતતા ન સ્વપરિભાષા માત્રેણ આમ કરીને આવી રીતે સમજાવે છે કે અહંકાર રહિત વિપ્ર વગેરેમાં સ્વભાવથી
થી હોય છે આગળ માં કે પરંપરા થી હોય છે આગળ માં અર્થાત શાંત ગુણ કે શાંતતા વિપ્ર વગેરે માં હોવો અતિ ઉચિત છે અને આવી રીતે કહી અને બુદ્ધ જી મુત વાહનયોસ્તુ કારુણિકત્વ અવિશેષેપિ સકામ નિષ્કામ કરુણત્વાદિ ધર્મત્વાદ ભેદ તો આવી રીતે જોઈએ તો એની અંદર થોડુંક આવી રીતે બુદ્ધ અને જીમુત વાહનની અંદર જોઈએ તો બંનેમાં જે કંઈ કરુણામાં ભેદ છે આગળ એમ કારણ કે બુદ્ધ છે બુદ્ધની કરુણા હંમેશા નિષ્કામ હોય છે અને જીમુત વાહનની કરુણા સકામ હોય છે એટલા માટે આની અંદર જે રીતે લખ્યું કિદ્ય છે તો કહે તો આ સકામ આવી ગયું અને આગળ જોઈએ તો આવી રીતે જે કંઈ આપણે જોઈ ગયા આગળ એમાં એમ તો બીજો આગળનો કહે છે કે ધીરો ધતઃ નાયક કોને કહેવાય આ પ્રશ્ન થાય ત્યારે એની અંદર કહે છે કે ધર્મમાં આચાર્ય ભૂઈષ્ઠો માયા છદ્મ પરાયણ ધીરો ધતસ્ત્વહંકારી ચલશ્ચંડો વિકટનઃ આવી રીતે ધીરોધતનું લક્ષણ એમાં કહે છે કે દર્પ અને માત્સર્યથી યુક્ત હોવો જોઈએ અને માયા પર અને છદ્મ પર હોવો જોઈએ અને અહંકારી ચલહ ચંડ અને વિકટન એટલે આત્મપ્રશંસા થી હોવો જોઈએ અને આનું જ સ્વાભાવિક છે કે સાહિત્ય દર્પણમાં પણ વિશ્વનાથ ધીરોધતનું લક્ષણ કહે છે માયા પર પ્રચંડ ચપલો અહંકાર દર્પ ભૂઈષ્ઠ આત્મશ્લાઘા નિરતો ધીરે ધીરો ધતઃ કથિત એમ એટલું છે કે ધીરે વિદવદ્ભિ ધીરો ધતઃ સ નાયક કથિત ઉક્ત વર્તતે એટલે આવી રીતે જોઈએ તો અત્યધિક સ્વાભાવિક છે કે દર્પ હોવું જોઈએ અને માત્સર્ય એટલે ઈર્ષ્યા વગેરે પણ હોવી જોઈએ આગળ કેમાં તો કે ધીરોધત નાયક અને માયા અને કપટથી પરિપૂર્ણ હોવું જોઈએ છદ્મ એટલે કપટ અને અહંકારી હોવો જોઈએ અને ચલહ એટલે ચંચલ હોવું જોઈએ ચંડ ચડી ક્રોધ એટલે ક્રોધી હોવું જોઈએ વિકથન એટલે દર્પ ભૂઈષ્ઠ માત્સર્ય ભૂઈષ્ઠ માયા પરાયણ છદ્મ પરાયણ એટલે ચાર અહંકારી ચલહ ચંડ અને વિકટન અષ્ટગુણયુક્ત જેવો એને કહેવામાં આવે ધીરો થતા જેવી રીતે દર્પ માત્સર્ય ભૂઈષ્ઠો માયા છદ્મ પરાયણ ધીરો ધતસ્ત્વ અહંકારી ચલશ્ચંડો વિકટન તો આવી રીતે દર્પ એટલે શૌર્યાદિ મદ અને અને માત્સર્યમ કોને કહેવાય તો કે અસહનતા બીજાનો ઉત્કર્ષ થતો હોય ક્રોધ દુહેર્ષ્યા ક્રોધ દુહેર્ષ્યા એમ પ્રતિ કોપ જ્યાં સૂત્રમાં જે કંઈ સંપ્રદાયમાં આવી જાય આગળ તો એની અંદર આવી જાય તો આવી રીતે જોઈએ માત્સર્ય કોને કહેવાય તો કે મત થી કોઈ સર ન હોવું જોઈએ મારો કોઈ સેબ ન હોવો જોઈએ આપણે ગુજરાતી અર્થ કરતા આપતા એ મત્સર મત કોપી સરો ન ભાવે મારાથી કોઈ પણ આગળ ન જાય આગળ જાય તો એની અંદર જે કંઈ દ્વેષ ભાવ ઈર્ષ્યાદી છે કે પરપોષ આવિષ્કરણ તો આવી રીતે ઈર્ષ્યા થાય અને પછી આગળ જોઈએ કે મંત્ર શક્તિ ને જે પ્રકાશિત કરે મંત્રની શક્તિથી જે કંઈ એની માયાવી કહેવાય અને છલ એને કહેવાય કે બીજાને છેતરવા એટલે માયાપરાયણ છદ્મપરાયણ અને ચંચલ ચંચલ એને કહેવાય કે જે સ્થિર ન ઉઠે અને ચંડ એને કહેવાય કે જે અતિશય ક્રોધી હોય અને પછી જે કે વિકથન કોને કહેવાય કે બીજા મારા વખાણ કરે કે ન કરે પણ હું મારી જાતે જ મારા વખાણ બીજાના પર ઢેવાઉં આગળ હું જ મારા વખાણ બીજાના કાનમાં કહું આગળ તો આને કહેવામાં આવે ધીરોધા જેવી રીતે ધીરોધતા ધીરોધતમાં જોઈએ તો પરશુરામમાં આવી જાય આગળ જેવી રીતે આમાં વાંચીએ કે દર્પહ મને શૌર્યાદિ મદહ માત્સર્યમ
नामक असहनता अनि मन्त्र बलेन अविद्यमान वस्तुना प्रकाशन कन्ते मन्त्र माइतले ताकत जे वस्तु नदी वस्तु ने हाजर कर दे नाजर ने विद्यमान ने अविद्यमान कर दे होई ने अविद्यमान ने विद्यमान कर दे व्याकरण में अनि छत्म એટલે વંચના માત્ર બીજાને છેતરું અને તલહ અનવસ્થિતહ નામ અસ્થિરહ ચંદહ એટલે રૌદ્ર વિકથનહ એટલે સ્વગુણ સંશી આ ધીરોદ્ધતા ભવતી જેવી તે જામદગ્નિમાં જેવી તે કે છે કોણ કે છે કે મને આવી તે યથા જામદગ્નિહ નામ પરશુરામ કૈલા શુદ્ધાર સાર ત્રિભુવન વિજય આવી તે મહાવીર ચરિતમાં કે છે અને એના પછી જોઈએ તો રાવણ ત્રૈલોકેશ્વરીય લક્ષ્મી હઠહરણ સહા બાહુ રાવણસ્ય બસ આવી તે કે આવા રાવણના બાહુ છે કેવા છે તો કે ત્રૈલોકે ઐશ્વર્ય લક્ષ્મીનો હઠથી બલાત હરણ સહ જે હરણ કરી દે ત્રૈલોકે ઐશ્વર્યની આગળમાં તો આવી રીતે જોઈએ તો આની અંદર ઘણી બધી શંકાઓ થાય આગળમાં કારણ કે સ્વાભાવિક જે કોઈ પણ લક્ષણ હોય તેની અંદર થાય છે તો અહીંયા શંકા એક પણ થાય કે એક નાયક ને કોઈ પણ કવિ દ્વારા એને ધીર લલિત ગુણોથી યુક્ત વર્ણિત કરે તો એને ધીરોદાતક અને તો કોઈ એને ધીરોદાતકથી કરે કોઈ ધીર લલિતથી કરે આગળમાં અમે તો આ કેવી રીતે સંભવ થાય કારણ કે એકનો એક નાયક છે તો એમાં ધીર લલિત નાયક પણ જોવા મળે અને ધીરોદાતક પણ જોવા મળે તો આ કેવી રીતે છે તે ત્યારે કહે છે કે એક નાયક કારણ કે એક રીતે આવો અને એક રીતે આ ન હોય જેવી રીતે દુષ્યંતમાં જોયું તો ધીરો દાંત નાયક એટલા માટે છે કે કલામાં કલા શક્તા અને રાગમયતા એટલા માટે ધીર લલિત ગુણથી યુક્ત દુષ્યંતને અત્યારે કલિદાસ છે કહ્યું છે આગળમાં એમ તો હવે અત્યારે કહે છે કે આજે કંઈ છે એનું આવી રીતે સમાધાન કરે છે આગળમાં એમ જેવી રીતે ધીર લલિત આદિ શબ્દાશ્ચ યથોક્ત ગુણ સમારોપિત અવસ્થા વિધાયન વત્સ વૃષભ મહોક્ષાદિ શબ્દવન ન જાત્યા કશ્ચિત અવસ્થિત રૂપ લલિતાદિ અવસ્થા અસ્તિ કારણ કે ધીર લલિત હોય તો ત્યારે અમુક એવા ભાવમાં ઉતરી ગયો હોય આગળમાં જેવી રીતે આવી રીતે કહે છે કે ધીર લલિત વગેરે જે કંઈ પારિભાષિક જે કંઈ શબ્દ છે એના પ્રસંગમાં જે કંઈ વર્ણન હોય ત્યારે તે ગુણો એમાં એનો આરોપ નાખે એટલા માટે એક નાયકમાં જ ક્યારેક લલિત શ્રેણી હોય ક્યારેક શાંત શ્રેણી હોય ક્યારેક ઉદ્ધત શ્રેણી હોય ને ક્યારેક ઉદ્ધત શ્રેણી પણ હોઈ શકે આમ જો તો ક્યારેક ક્યાંક મળે એકો એકમાં જોજો બધાય ગુણો મળે પણ એ અવસ્થા ભેદ ક્યારે આવી જાય જેવી રીતે કહે છે કે એકનો એક બળત જીવની ત્રણ અવસ્થાને પ્રાપ્ત કરે છે કોઈ પણ જીવ હોય આગળ શેષ અવસ્થા હોય શેષ અવસ્થામાં વત્સ કહેવાય યુવા અવસ્થામાં વૃષભ કહેવાય અને વૃદ્ધાવસ્થામાં મહોક્ષ કહેવાય કારણ કે એકનો બળદ હોય નાનો હોય ત્યારે વત્સ એટલે વાછળો કઈ આગળમાં અને યુવાન હોય લગભગ 3 વર્ષ પછી 3 વર્ષમાં યુવાન થઈ જતો હોય કારણ કે એની જિંદગી સ્વાભાવિક છે એ પ્રમાણે કે 5 જે કંઈ મોકો આગળમાં એટલા માટે એને વત્સય કહેવાય વૃષભય કહેવાય અને મહોક્ષય કહેવાય આગળમાં આવી રીતે નાયક હોય તો નાયકની અવસ્થા આવી રીતે ક્યારેક ધીર લલિત હોય ક્યારેક ધીર શાંત હોય કેમ કે ઉદાત લલિત વગેરે ના રૂપમાં નાયક ક્યારેક હોય ને ક્યારેક ન હોય અને જેવી રીતે જોઈએ તો ગાયમાં વસત્વ વગેરે જાતિ ન હતી ગોત્વ જાતિ છે કારણ કે અયમ ગૌ નિયમ ગૌ કરના કોઈ આખે કો ફેર પડી જશે જેવી રીતે વત્સ વૃષભ ને મહોક્ષ કારણ કે ગો જાતિ હોવા છતાં પણ ગાયમાં નથી પણ કેમના છે બળદમાં છે કારણ કે નાનો હોય ત્યારે એનો પાછળ એટલે વત્સ કહેવાય યુવાન હોય ત્યારે એનો વૃષભ કહેવાય અને વૃદ્ધ હોય ત્યારે મહોક્ષ કહેવાય આ એની ત્રણ અવસ્થા પણ આની અવસ્થામાં ના ગાયમાં ન કરે કારણ કે બે બંને ગો જાતિમાં આવે તો આવી રીતે ક્યારેક ધીરો દાંત હોય ક્યારેક ધીર લલિત હોય ધ્યા ક્યારેક ધીર શાંત હોય આવી રીતે ક્યારેક ધીરો ધત પણ ક્યારેક હોય આગળમાં પણ જ્યારે એની અવસ્થા છે તો ત્યારે એ હોય આગળમાં જેવી રીતે આની અંદર જોઈએ કે ધીર લલિતા
આદિ શબ્દ સ્થ યથોક્ત ગુણ સમારોપિતા અવસ્થાપિતાયના ઉભવત્સ ઉષભ મોક્ષાદિ શબ્દવદ ન જાત્યા કશ્ચિત અવસ્થિત અવસ્થિત રૂપો લલિતા તિરસ્તિ તદાહી મહાકવિ પ્રબંધેશો વિરુદ્ધ અનેક રૂપ અભિધાનમ અસંગતમ એવ સ્યાત તથા ચ ભવભૂતિના એક એવ જામદગ્ન્ય મહાવીર ચરિતમાં જેવી રીતે જોઈએ બ્રાહ્મણ અતિક્રમત્યાગો ભવતામેવ ભૂતયે જામદગ્ન્યશ્ચો મિત્રમ અન્યથા દુર્મનાયતે કારણ કે આની અંદર ભવભૂતિ ત્યારે કહે છે કારણ કે આમાં જોઈએ તો બ્રાહ્મણાદિક્રમત્યાગો ભવતામેવ ભૂતયે વર્તતે આગળમાં અમે કારણ કે જેવી રીતે બ્રાહ્મણનું અતિક્રમ કરો અપમાન કરો અને અપમાનને જો તમે ત્યાગ કરો તો ભવતામ ભૂતયે તમારા કલ્યાણ માટે છે અને બ્રાહ્મણનું અપમાન કરો તો તમારું કલ્યાણ નથી આવી રીતે કોણ કહે છે તો કે પરશુરામ પોતે પોતે કહે છે જામદગ્ન્યસ્ય વહં મિત્ર યુષ્માકં મિત્રં વર્તતે ક્યારે તો કે બ્રાહ્મણ અતિક્રમ ત્યાગે સતિ બ્રાહ્મણનું તમે અતિક્રમણ ન કરો પરશુરામ પોતે કહે છે આગળમાં અમે એટલા માટે આવી રીતે જોઈએ તો અન્યથા આવી રીતે વહં મિત્ર મન અન્યથા દુર્મનાયતે આવી રીતે અમે જોઈએ તો જે કે પરશુરામ છે એ ધીરો દાતત્વ વ્યક્ત થાય છે અને બીજી બાજુ જોઈએ તો રામને પ્રત્યે આ જે કંઈ ઉક્તિ જે કંઈ છે આગળ ઇત્યાદિના રાવણમ પ્રત્યે જેવી રીતે આપણે જોઈ ગયા ત્રૈલોકેશ્વર્ય લક્ષ્મી હર શરણ સા બાહો રાવણસ્ય સમર્થ વર્તન અને ઇત્યાદિ વિશે રામાદિન પ્રતિ પ્રથમમ ધીરો ધર્તત્વમેવ પુનઃ ક્યારે કહે છે કે પુણ્ય બ્રાહ્મણ જાતિ ઇત્યાદિ વિશે ધીર સાતન શાંતત્વેન બ્રાહ્મણ જાતિ ઉપવર્ણિતા મૂકી દીધો ન જ અવસ્થાંતર અભિધાનમ અનુચિતમ અંકભૂત નાયકાના નાયકાંતર અપેક્ષા મહાસત્વાદે અવ્યવસ્થિત તત્વાદ એટલા માટે ક્રોધ ક્યારે હોય શાંતતા ક્યારે આવે રાગ વિરાગ ક્યારે આવે એ તો જેવી અવસ્થા જેવો સમય હોય ત્યારે આવી રીતે છે આગળ એમાં એટલા માટેની અંદર અંગિનસ્તુ રામાદેહે એક પ્રબંધો ઉપાત એક પ્રબંધોપાતાન પ્રત્યેક રૂપત્વ આરંભ ઉપાત અવસ્થાત અવસ્થાંતરોપાદાન અન્યાય યથા ઉડાતત્વાભિમતસ્ય રામસ્ય છદ્મના બાલી વધ કૃતઃ આવી રીતે જોઈએ તો જે કંઈ દર્પમાત્સર્ય ભૂષ્ટો માયા છદ્મ પરાયણ કારણ કે વાલીનો વધ કર્યો તો કેવી રીતે કર્યો તો કે છદ્મ પરાયણ છદ્મ પરાયણ કોનો ગુણ છે તો કે ધીરોધત એટલા માટે રામ ત્યાં ધીરોધત નાયક કહેવાય આગળમાં અમે તો આવી રીતે જ્યાં જેવી અવસ્થા હોય એ પ્રમાણે રહી આગળમાં અમે અને વક્ષ્યમાણામ ચ વક્ષ્યમાણાનામ ચ દક્ષિણાદિ અવસ્થાનામ પૂર્વમ પ્રતિ અન્યાહૃતઃ સ નિત્યસાપેક્ષત્વેન આવિર્ભાવાત ઉપાત અવસ્થાતઃ અવસ્થાંતર અભિધાનમ અંગાંગીનો અપિ અવિરુદ્ધમ આવી રીતે કહી અને આને આવી રીતે જે જે આની અંદર છે આ જે કંઈ નાયકના જે કંઈ ચાર ભેદ આપણે જોયા આગળમાં નાયકના જે કંઈ ચાર ભેદ જોયા અને ચાર ભેદના લક્ષણો જોયા આગળમાં અમે ભેદેશ ચતુર્ધા લલિત શાંતો દાતો ધૈર્યમ પછી એના જે કંઈ ધીર લલિતનું લક્ષણ જોયું નિશ્ચિંતો ધીર લલિત કલા શક્ત સુખી મૃદ અને ધીર આવી ધીર શાંતનું આપણે લક્ષણ જોયું કે સામાન્ય ગુણયુક્ત ધીર શાંતો દ્વિજાધિક અને ધીરોદાતનું જોયું આગળ એમ કે મહાસતો ગંભીર ક્ષમાવાન અવિકથન સ્થિરો નિગૂઢા અહંકારો ધીરોદાતો દૃઢવ્રત તો આવી રીતે અને છેલ્લે ધીરોદ્ધતનું જોયું આગળ એમ કે દર્પમાં શરીર ભોઈષ્ઠો માયા જન્મ પરાયણ ધીરોધકારી ચલશ્ચંદો વિકથન આવી રીતે કઈ અને
સ્વાભાવિક છે કે હું આ ભણ્યો નથી આગળના, પણ એક જિજ્ઞાસા બસ જે કંઈ મને આવડ્યું છે, જે કંઈ મારામાં ઉતર્યું છે, અને આખે આખો ગ્રંથો સરસ્વતીની કૃપા હોય તો ઉતરે આગળમાં, એમ નકર ન ઉતરે. તો આવી રીતે નાયકના ચાર ભેદ અને એના લક્ષણોનું વર્ણન કરી યથામતી અને વિરમું છું. આપને ગમશે, સ્વાભાવિક છે કે કરતું અકર્તું અન્યથા કરતું ભગવાન જ સમર્થ છે આગળમાં. તો શાસ્ત્રમ સુચિંતિતમપી પરિચિંતનીયમ સ્થિહંકે ચિત્રાચર્યોપિ પરિરક્ષણીયા આરાધિતો નૃપતિ પરિશંકનીયા શાસ્ત્રે નૃપે ચ યોતો ચ કુતો વશિત્વમ. તો આવી રીતે શાસ્ત્રમાં સ્વાભાવિક છે કે શાસ્ત્ર આપણા વશમાં ન રહીએ, આપણે શાસ્ત્રના વશમાં રહી તો ભલે, શાસ્ત્ર અનુસાર આપણું વર્તન હોય તો ભલે, પણ એનું પુનઃ પુનઃ ચિંતન કરવું પડે. શાસ્ત્ર સુચિંતમપી પરિચિંતની મૂકી દે તો સ્વાભાવિક છે કે અનભ્યાસ છે, વિષમ વિદ્યા આવી રીતે થઈ જાય આગળમાં. તો આજે કે નાયકના ભેદ અને ઉપભેદનું વર્ણન કરીને હું વિરમું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.